જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે તે આ મત્સ્ય લોક ની કામધેનુ છે. જગત માં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતા ની કૃપા થી દૂર ન થઈ શકે. જગત માં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહી છે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણ, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી બ્રહ્માણી બ્રહ્મવિદ્યા ઈશ્વરની અગણિત શક્તિઓ પૈકી દેવી જ્ઞાનને પ્રકાશિત કરનાર પરમ સત્વગુણી શક્તિને બ્રાહ્મણી બ્રહ્માણી અથવા બ્રહ્મવિદ્યા કહે છે. બ્રહ્માજી એ જ્ઞાનના દેવતા છે. વેદનું જ્ઞાન તથા તત્વજ્ઞાન તેમના દ્વારા જ પ્રગટ થયું છે. બ્રહ્માના ચાર મુખ ચાર વેદોના પ્રતીક છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય ફળ આ જ્ઞાનને આધારે જ પ્રાપ્ત થઈ શકે છે. ચાર અવસ્થાઓ, ચાર આશ્રમ, ચાર વર્ણો, ચાર પ્રકારના જીવો, ચાર દિશાઓ વગેરે ચતુર્વર્ગની બધી સમસ્યાઓ બ્રહ્મ જ્ઞાનને આધારે જ ઉકેલી શકાય છે. આથી જ બ્રહ્માને બ્રહ્મ વિદ્યાને ચતુર્મુખી ચાર મુખવાળી ગણવામાં આવે છે. બ્રહ્માની શક્તિ બ્રાહ્મણી છે. કોઈ પણ દેવતા, જીવ અથવા પદાર્થની શક્તિ જ તેનો સાર ગણાય. જો શક્તિ વિના બીજાનું તો શું, તેનું પણ મહત્વ કઈ જ રહેતું નથી. શક્તિ ન હોય તો હિત કરવાનું તો દૂર રહ્યું, પણ પોતાનું અસ્તિત્વ પણ ટકાવવું અશક્ય બને છે. આથી બ્રહ્માની મહત્તા પણ તેની બ્રાહ્મણી શક્તિઓમાં જ રહેલી છે. સાધકો આ સૂક્ષ્મ તત્વની ચાર તત્વોની ઉપાસના કરે છે. બ્રહ્મા કરતા બ્રાહ્મણી શક્તિની મહત્તા એટલે માટે અધિક છે કે તે એક વિશાળ દેવત્વના સાર રૂપે અત્યંત પ્રભાવશાળી તત્વ છે. ગાયત્રી બ્રહ્મ જ્ઞાનની કેન્દ્રીય મધ્યવર્તી તત્વ શક્તિ છે. તેથી જ તેને બ્રાહ્મણી શક્તિ કહી છે. ગાયત્રીના બ્રાહ્મણી સ્વરૂપની ઉપાસના કરવાથી સાધકના અંતકરણમાં બ્રહ્મ જ્ઞાન તત્વની સમજણ, ઋતુંભળા, પ્રજ્ઞા શક્તિ અને સૂક્ષ્મ દ્રષ્ટિ વગેરે પ્રગટે છે. આમ થવાથી માયાને અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય છે અને જે પ્રકૃતિ તથા ઈશ્વરના પારસ્પરિક સંબંધનું સ્પષ્ટ જ્ઞાન થાય છે. જે જ્ઞાન હજારો પુસ્તકો વાંચવાથી કે હજારો વિદ્વાનોના પ્રવચનો સાંભળવાથી પ્રાપ્ત થઈ શકતું નથી, તે જ્ઞાન બ્રાહ્મણની શક્તિની કૃપાથી સાધકના અંતકરણમાં આપોઆપ પ્રગટે છે. તે મહાશક્તિ દ્વારા ફેંકવામાં આવેલા કિરણો જ્યારે મનુષ્યના મન અને હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે તેના દૈવીય પ્રકાશમાં અસત્યનો આત્માનો સાક્ષાત્કાર થાય છે. બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી જીવન મુક્તિ મળે છે. આત્મા ખુદ આનંદ સ્વરૂપ છે. આત્મજ્ઞાન થવાથી સાથે સાથે સાધકને બ્રહ્માનંદનો એવો જ અદ્ભુત રસાસ્વાદ થવા માંડે છે કે જેની સરખામણીમાં જગતના અન્ય બધા જ રસો અત્યંત તુચ્છ લાગવા માંડે છે. જય ગુરુદેવ. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય.